सूरत जिला प्रवेश द्वार आया कड़ोदरा खाते सुप्रसिद्ध श्री अकड़ामुखी हनुमानजी मंदिर खाते मोटी संख्या में लोग दूर दूर थी उमटी पड़िया था। श्रावण महीना प्रथम शनिवार होने कारण स्वयंभू बिराजती अग्यारमुखी हनुमान दादा आशीर्वाद माटे दर्शनार्थीओ मोटी संख्या में उमटी पड़िया था। सूरत जिला कड़ोदरा चार रस्ता पर आवेल अंदाजे 100 वर्ष जूना पौराणिक और समग्र दक्षिण गुजरात आस्था केन्द्र गणी शकाय एवा कड़ामुखी हनुमान जी मंदिर श्रावण महीना पहला शनिवार वहले सवार थी भाविक भक्तों घोड़ा पर उमटी पड़ी थी। दर्शनार्थीओ दूर दूर थी पगपाड़ा अथवा पोतपोताना वाहनों लई पहोंच्या हता। ज्यारे हनुमानजी दर्शन करी भक्तोए धन्यता अनुभवी हती। परंपरागत चालतो मेळानो आनंद माण्यो हतो। अकड़ामुखी हनुमानजी स्थानिकोनी अटूट श्रद्धा श्रावण मासना दर्शनीवार अहीं हजारोनी संख्यामां पगपाळा दर्शनार्थी आवे छे। तेमज आ मेळामां भारतभरना विविध राज्यना नाना मोटा वेपारी पोताना विविध मनोरंजन स्टोर मूके छे। मेळानी शरूआत थता बाळकोनी लई युवानो तेमज वडीलोमां पण खुशीनी लागणी फैलाई हती। मान्यता अनुसार वर्षो पहेला एक गाय અહીં આવીને જમીન ઉપર આપોઆપ દૂધની ધારા વર્ષાવી હતી, જે બાદ અહીં ખોદકામ કરાતા 11 મુખવાળી મંદિર હનુમાનજી મૂર્તિ સ્વરૂપે સ્વયંભૂ બહાર આવ્યા હતા, જે બાદ જે તે સમયે ત્યાં નાનું દેરું બાંધવામાં આવ્યું હતું ને ત્યારબાદ મંદિર આજે પણ મૂર્તિ જ પ્રતિષ્ઠા રાખવામાં આવી છે। ફક્ત મંદિરોને વખત વખત જીર્ણોદ્ધાર કરાતા મંદિરોને ગર્ભગૃહ નિર્ચાણમાં આવેલા છે। સ્થાનિકોની મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે। દર્શનીવાર અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। આ મંદિરે અકરામુખી હનુમાનજી મંદિર કડોદરા મઠાસ્તી તરીકે ભરતકુમાર રતિલાલ મોદી અમારા ત્યાં દર શ્રાવણ મહિનામાં શનિવારના દિવસે અહીં ભવ્ય મેળો મનોરંજન મેળો ભરાય છે અને દર્શનાર્થે ઘણા ભાવિ ભક્તો પગપાળા તેમજ વાહનો લઈને અહીં દર્શન માટે આવે છે। ઘણી મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે લોકો આવે છે અને અહીંયા અમારા અકરામુખી હનુમાનજી દાદાનું જે 250 વર્ષ પહેલાંના અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલ છે તેની માનતા કે કોઈને બી કોઈ કામ ના થતા હોય તો એની માનતા લે છે અને એ સફળ થાય છે। વર્ષોથી આ રીતે ચાલી આવે છે અને હાલ એ પ્રમાણે આ શનિવારે મેળાની શરૂઆત થાય છે। અમોને પોલીસ તંત્ર જીઈબી એટલે દક્ષિણ ગુજરાત વીજ કંપની અને નગરપાલિકા ઘણો સારો એવો સહકાર આપે છે। ધજાનો શું મહત્વ છે? હા, અહીં ધજા ઘણાઓ માનતા માટે કંઈક એમને રોગ હોય કે કંઈક કંકાસ કે ઘરમાં કંઈ બી હોય તો એ ધજાને એવો માનતા લે છે અને એ સફળ થાય છે અને એ ધજા અમે દર પૂનમે ચરાવીએ છીએ। પરંતુ શ્રાવણ મહિનો શનિવારથી 19 તારીખના શનિવારથી ચાલુ થાય છે એટલે અમે એ એક્સ્ટ્રા રજા ચલાવવાના છે। તેમજ અત્યારે મારી પાસે લગભગ 1 વર્ષનું રજાનું બુકિંગ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014ના લોકસભાની ચૂંટણી જીત્યા બાદ 2017માં ચૂંટણી પ્રચાર દરમિયાન અહીં રેલી યોજી હતી। રેલીની શરૂઆત હનુમાનજીની દર્શન કરી હતી। તેમજ ગૃહપ્રધાન અમિત શાહ, તત્કાલ સીએમ વિજય રૂપાણી તેમજ આનંદીબેન પટેલ અને અરવિંદ કેજરીવાલે પણ સુપ્રસિદ્ધ હનુમાનજીના મંદિરે દર્શન કરવાનો લ્હાવો લીધો હતો। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કડોદરા.